विद्यार्थी मित्रों आज आप गणित में जुए धोरण छ प्रकरण त्रण संख्या साथ रमत तो गाणितिक परिभाषा आए थे सब पहला अवयव अवयव तो आप जुए कि अवयव तो आप जुए अवयव फेक्टर तो आपेल संख्या ने जे संख्याओ वे विशेष भागी सकते संख्याओं ने तेना अवयव कहे दाखला तरीके आप जुए जो आप बीजे उदाहरण जो आठ ना अवयव तो आठ ने आप बमणो रूपांतर
એટલે આપણે શું જોઈએ કે શું 10 એ સંપૂર્ણ સંખ્યા છે તો 10 માં આપણે અવયવ જોઈએ 1 2 5 અને 10 આ બધા અવયવો આપણે સરવાળો કરીએ તો જવાબ મળે છે આપણે 18 જે 10 કરતા ભાગ્યો નથી એટલે કે 10 નું 20 મળતો નથી માટે 10 એ સંપૂર્ણ સંખ્યા નથી હવે આપણે તમારા માટે જોઈ લઈએ કે આ ઉદાહરણ તમને ઘરે કરવા દઉં હોમવર્કમાં કે 28 એ સંપૂર્ણ સંખ્યા છે પછી તમે વિદ્યાર્થી મિત્રો જાતે કરી લેશો ને વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.1 જોઈએ એમાં આપણે જોઈએ સૌ પહેલા કે નીચેની સંખ્યાના તમામ અવયવ લખો તો આપણે 24 ના અવયવ કરવા છે તો આપણે સમજ્યા કે 24 ને કઈ કઈ સંખ્યા વડે વિશેષ ભાગી શકાય તો આપણે જોઈએ છે કે સૌથી પહેલા તો કોઈ પણ સંખ્યાના અવયવ કોણ હોય તો 1 અને સંખ્યા પોતે એટલે સૌ પહેલા આપણે 1 અને સંખ્યા પોતે તો મૂકી દેવાનું હવે આપણે કહીએ 2 તો આપણે ખબર છે કે 24 ને 2 વડે ભાગીએ તો 12 2 24 3 વડે ભાગીએ તો 3 8 24 6 વડે ભાગીએ તો 6 6 24 એટલે આપણે મૂકવું પણ કે 6 6 24 એટલે 6 પણ એમાં અવયવ આવે 8 2 24 12 2 24 અને 24 પોતે એટલે આપણે રાખી લઈએ તો એ કે 15 ના અવયવ તો 15 નો આપણે પરથી જ વાત છે કે એ તો એક અવયવ એક હોય અને સંખ્યા પોતે હોય આ બે તો આપણે મૂકી દેવાનું પછી આપણે 15 ને આપણે 3 વડે ભાગી શકીએ 3 5 15 અને મૂકું 5 દેરી 15 એટલે કે 15 ના અવયવ 1 3 5 અને 15 જોવા મળે છે આ રીતે આપણે જોઈએ કે 21 ના અવયવ તો ફરતી છે કે એક તો 1 અને સંખ્યા પોતે 21 ના આપણે 3 7 21 અને 7 દેરી 21 આમ 21 ના અવયવ 1 3 7 અને 21 થાય છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 આપણે જોઈએ એમાં આપણે જોઈએ કે પ્રથમ 5 અવયવી લખો તો અહીંયા આપણે જોઈએ કે 5 ના અવયવી તો આપણે કાઢે કરવાનું આપણે ઘડિયા પ્રમાણે જે રીતે 5 એકા 5 5 2 10 5 3 15 તો આપણે 5 ના અવયવ સીધે સીધા લખી શકશું કે 5 5 2 10 5 3 15 5 6 20 અને પછી પછી 25 એમ આપણે અહીંયા 25 લખી શકીએ એટલે આપણે આગળ પણ લખવું હોય તો લખી શકાય હવે દાખલા નંબર આપણે જે જોઈએ હવે તો તમને સરળ થઈ ગયું આપણે આવશે જે ઘડિયા પણ એમ આપણે ઘડિયા પડવાના છે કે આ ક્યાં હોય તો 8 એકા 8 8 2 16 8 3 24 8 6 32 8 5 40 અને આપણે જોયું કે કોઈ પણ સંખ્યાનો અવયવી હોય એ જે સંખ્યા હોય ત્યાંથી શરૂઆત થાય અને એના અવયવની સંખ્યા કેટલી હોય અનંત હોય એટલે કે આપણે એને ગણી શકીએ નહીં ઘણા બધા અવયવીઓ આપણે જોવા મળે છે એટલે આપણે જોઈએ કે 9 ના અવયવી તો સૌથી પહેલા કોઈ પણ સંખ્યાનો અવયવી કોણ હોય તો સંખ્યા પોતે તો આપણે સંખ્યા પોતે નામ લખી નાખ્યું પછી 9 એકા 9 9 2 18 9 3 27 9 4 36 અને 9 5 45 એમ આપણે આપા આપણે અનંત સુધી આપણે જેટલા લખવાનું એ લખી શકીએ તો આપણે દાખલા નંબર 3 જોઈએ એમાં આપણે જોઈએ કે ઊભી હરોળ 1 ની સાથે ઊભી હરોળ 2 ની સરખામણી કરો તો અહીંયા આપણે આપેલ છે એક હરોળમાં 5 આપ્યા છે અહીંયા આપણે 6 આપેલ છે તો અહીંયા આપણે 5 થી જવાબ છે તો આપણે આમાંથી શોધવાનું છે તો આપણે જોઈએ કે 35 છે તો 8 નો અવયવ તો એવું આવતું નથી 8 નો અવયવ છે નહીં પણ આપણે બીજા નંબર જોઈએ કે 7 નો અવયવ તો આપણે 7 નું ઘડીએ બોલીએ તો 7 એકા 7 7 2 14 7 3 21 7 6 28 7 5 35 એટલે કે આ 7 નો અવયવ થાય છે એટલે અહીંયા જવાબ આવશે બી આપણે અહીંયા જોઈએ કે બી જવાબ આવશે એ પ્રમાણે જોઈએ આપણે 15 તો એ 8 નો અવયવ નથી 7 નો અવયવ પણ નથી 70 નો અવયવ નથી પણ 30 નો અવયવ તો 30 ના આપણે અવયવ પાડીએ તો 5 વડે આપણે 15 વડે આપણે 30 ને ભાગી શકીએ છીએ એટલા માટે અહીંયા જવાબ આવશે ડી એ પ્રમાણે આપણે જોઈએ 16 તો સૌથી પહેલા જોઈએ કે આપણે 8 નો અવયવ તો આપણે 8 નો ઘડીએ બોલીએ 8 એકા 8 8 2 16 માટે અહીંયા 16 માં જવાબ આવશે કે ભાઈ 8 નો અવયવ છે એટલે આપણે અહીંયા જવાબ લખીએ એ એ પ્રમાણે આપણે જોઈએ 20 તો એ 8 નો અવયવ પણ નથી 7 નો અવયવ પણ નથી 70 નો અવયવ પણ નથી પણ આપણે આપણે જોશું કે 20 નો અવયવ તો આપણે અવયવમાં જોયો કે જે સંખ્યા હોય એનો મોટા મોટો અવયવ કોણ હોય સંખ્યા પોતે એટલે કે 20 નો અવયવ તો અહીંયા 20 જોવા મળે છે માટે એ જવાબ આવશે F હવે વિદ્યાર્થી મિત્રો 25 નો જવાબ તમે જાતે જ કરી લેશો આપણે જોઈએ કે બાકી શું રહ્યું તો એક બાકી 70 નો અવયવ લીધું અને એક બીજું 50 નો અવયવ તો આ 70 નો અવયવ તો છે જ નહીં
કે 50 નો અવયવ એટલે 50 ને 25 વડે વિશેષ ભાગી શકાય માટે અહીંયા આપણો જવાબ આવ્યો ઈ બે હવે પૂરી કરી શકે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 આપણે જોઈ રકમ લીધી કે 100 સુધીના 9 ના બધા અવયવી શોધો તો આપણે ક્યાં સુધી છે કે 100 સુધી શોધવાના છે તો આપણે 9 ના અવયવી લખીએ આપણે સમજૂતી પ્રમાણે કે 9 એકા 9 9 2 18 9 3 27 તો આપણે 9 એકા 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45 9 6 54 9 7 63 9 8 72 9 9 81 9 10 90 11 9 99 આપણે આગળ પણ જઈ શકીએ કે 9 12 108 પણ આપણે કેટલા સુધી માંગે છે 100 સુધી જ માંગે છે એટલે આપણે 99 સુધી લખશું આમ આપણે 9 ના અવયવી 100 સુધીના આપણે કેટલા મળે 1 2 3 4 5 6 7 8 9 10 11 આપણને મળે છે આપણે જોઈએ ધોરણ 6 પ્રકરણ 3 સંખ્યા સાથે ક્રમ તો કેમાંથી બે છે ગાણિતિક પરિભાષા કે અવયવ અને અવયવ તો સૌપ્રથમ આપણે જોઈએ અવયવ તો આપણે અહીં લખ્યું કે અવયવ એટલે ફેક્ટર તો કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને તેનો અવયવ કહે છે આપણે જોઈએ ઉદાહરણ તરીકે કે 6 ને આપણે 2 કે 3 વડે ભાગી શકીએ છીએ એટલે કે 2 કે 3 એ 6 ના ભાજક છે તેમજ આપણે કોઈ પણ સંખ્યા હોય તો એક તો 1 વડે ભાગી શકીએ અને અહીંયા સંખ્યા 6 હતી તો 6 ને પણ આપણે 6 વડે ભાગી શકીએ આમ આમ આપણે 6 ના ભાજક જોઈએ તો 2 3 1 અને 6 છે માટે 6 ના અવયવ આપણે જોઈએ તો 1 2 3 અને 6 છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ બીજું કે 8 છે તો 8 ને આપણે 2 વડે ભાગીએ તો 4 તો આપણે નિશેષ ભાગી શકીએ છીએ આમ 8 ના અવયવ આપણે જોઈએ કે 1 2 4 અને 8 થાય હવે આપણે અવયવ માટેની ઘણી મોજ જોઈ લઈએ કે અવયવમાં શું હોય તો આપણે Yeah.